ઉપલેટા તાલુકાના મોટી પાલીની ફૂલજર ડેમમાંથી પીએચ માટે પાણી છોડવામાં આવતા ગામ લોકોએ સદંતર બંધ રાખીને ડેમ ઉપર જઈને ઉપવાસ આંદોલન શરૂ કર્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાલીલી ગામે રજવાડા સમયનો ફૂલજર ડેમમાં હાલ 40 ફૂટ પાણી હોય, જેમાં તે 34 ફૂટ માટીનો ગાર હોય છે. માત્ર 6 ફૂટ પાણી સંગ્રહ હોય, પરંતુ સરકાર દ્વારા અન્ય ગામોની કોલકી, ખારસિયા, રબારિકા તેમજ ભારવાધર અમુક વિસ્તારને પીએચ માટે પાણી આપવાનો સંકલ્પ કરતા પાનેલીના ગ્રામજનો રોષે ભરાયા હતા, જેમાં મોટી પાનેલીના ગામથી 13 થી 14 હજારની વસ્તી ધરાવતું ગામ છે, જે સ્વયંભૂ બંધ રાખી 2000થી મોટી સંખ્યામાં લોકો ડેમની સાઈડ ઉપર જઈને ઉપવાસ ઉપર બેસી ગયા હતા. ગામની અંદર પાણી તો છે જ નહીં, પાણી નથી, છતાંય અમે એમ ખેડૂત ભાઈઓ એમ કહે છે કે સિંચાઈ યોજના કહેવાય એટલે પાણી છોડો, પણ પાણી અમે કેવી રીતે છોડીએ? કારણ કે એનું ખેડૂતનું બગડશે, અમારે પીવાનું પાણી પણ બગડશે ભાઈ. એટલે સરકારને એટલી નમ્ર વિનંતી છે કે તમે આમાં થોડુંક અમને પ્રોત્સાહન આપો, કારણ કે અમે પાણી તો જો કે છોડવા જ નથી દેવાના. ગમે એમ અમે બહેનો ઉતરીને ગમે એમ કરવાના છીએ, બધા આખા ગામની બહેનો મળી ને અમે આમાં એનું નિર્ણય લેવાના છીએ. પાણી તો નહીં છૂટે, નહીં છૂટે ને નહીં છૂટે. અમારી માગણી એ છે કે છેલ્લા 1.5 મહિનાથી અમે છેલ્લા 2.5 મહિનાથી વરસાદ નથી, પાણીની અંદર ડેમની અંદર પાણીનો જથ્થો નથી, તો આ સરકાર સિંચાઈ યોજના માટે છોડવા માટેની જે કોશિશ કરી રહી છે એના માટે અમારી લડત છે. તો આજે અમે સદંતર ગામ બંધ રાખ્યું છે અને 2000 માણસો અમે ડેમ ઉપર પત્રિક ઉપવાસ કરવા માટે બેસી ગયા છીએ. અવારનવાર રજૂઆત કરી છતાંય મચક દેતા નથી, અને ગાંધીનગરથી એવા મેસેજ મળે છે કે પાણી કેનાલમાં છોડી નાખવામાં આવશે. અને અમારો પ્રશ્ન એ છે કે આજે 12-14 હજારની વસ્તી હોય, આજુબાજુ પશુપાલન હોય, આજુબાજુનું ગ્રામ્ય વિસ્તાર હોય, તો આ જથ્થો છોડી નાખવામાં આવે તો 0 જથ્થો થઈ જાય એમ છે, એવા પાણી પુરવઠા બોર્ડના રિપોર્ટ છે. પાણી પુરવઠા બોર્ડે સ્થળ ઉપર આવી ગયું છે, કાર્યપાલક આવી ગયા છે, એના રોજકામ છે કે ડેમની અંદર પાણીનો જથ્થો નથી, તો આ જથ્થો જો છોડી નાખવામાં આવે તો પાણી ડેમની અંદર 0 પાણી થઈ જાય એવી પરિસ્થિતિ છે. અને અમારો માત્ર પાનેલી અને આજુબાજુ જે વિસ્તારનો એક જ મુખ્ય આધાર છે કે ફૂલજર ડેમ. અમારે કોઈ નથી જ્યુસ યોજના, નથી કોઈ નર્મદા યોજના કે અહીંયા કોઈ બીજેથી પાણી આવતું. આ પાણીનો મુખ્ય આધાર પાનેલીનો ફૂલજર ડેમ છે. તો અમારી જે લડાઈ છે એ અમે પાણી નહીં છૂટવા દઈ, અને આ પાણી અમે આ પાણીનો જથ્થો અમે ગામ માટે રાખવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ, જે અમારી જવાબદારી છે ગામને નિભાવવાની. તો અવારનવાર બધા પ્રતિનિધિઓને અમે જાણ કરેલી છે, તો એક પણ પ્રતિનિધિ આ પાનેલીની અંદર ફેરકો નથી કે આપનો શું પ્રશ્ન છે. જો પ્રતિનિધિ આવે કે ન આવે, આ ડેમ અમારી ગામની હદનું છે, પાનેલીનું છે, અને પાનેલીને પીવા માટેનો પ્રજા માટે જે કરવું પડે એ અમારી કરવાની તૈયારી. ગ્રામ પંચાયતના ઉપસરો તરીકે હું અહીંયા સેવા કરું છું પ્રજાની, અને અમારો મંતવ્ય અમારું આ વાત છે કે આખા ગામની લાગણી આ ડેમની અંદર પાણી રહે એ માટે છે. અને અમારે અહીંયા 14 હજારની વસ્તી છે, 5000 ઢોર છે, અને અવારનવાર અમે ચાલુ ધારાસભ્ય એમએલએને અમે રૂબરૂ ટેલિફોન ઉપર ચર્ચા કરી છે, પત્ર દ્વારા ચર્ચા કરી છે, કલેક્ટર સાહેબને અમે પ્રતિનિધિ મળ્યા છીએ, કલેક્ટર સાહેબે અમારી વાત સાંભળી છે, પણ અમને કોઈ નિર્ણય નથી દીધો. ડેપ્યુટી કલેક્ટર મહિલા, વિકાસ અધિકારી મહિલા, અને સ્થળ ઉપર અહીંયા સક્ષમ અધિકારી, પછી કાર્યપાલક એન્જિનિયર અહીંયા સ્થળ ઉપર આવી અમારી હાજરીમાં અહીંયા બધું એને લખ્યું છે કે આ ડેમની અંદર 6 ફૂટ જ પાણી છે, અને આ આપણે પાણી છોડશું તો પાણીની પ્રજાને તકલીફ છે એવું અહીંયા એને લખ્યું છે. મારી અને મનુભાઈની હાજરીમાં અહીંયા એને રોજ કામ કર્યું છે, અને પોલીસ ખાતું એ સેવામાં હતું અમને ખ્યાલ છે. પણ અમારો મુદ્દો એ છે, અમને વયા વયા એવા સમાચાર મળ્યા છે કે સરકાર શ્રીમાંથી
પાણી છૂટવાનું છે માટે અમે આગોતરો આયોજન કર્યું છે. આ સરકાર અમને આ સરકાર ઉપર અમને ભરોસો નથી. એનું કારણ છે કે મહિનોથી પહેલાં આ સરકારના સિંચાઈના અધિકારીઓ અમારે અહીં ગ્રામ પંચાયતે મને અને સરપંચને વિશ્વાસમાં ન લીધા અને એના કામ કરી ખેડૂતને બોલાવી અને એની માંગણીની વાત કરવા માંડ્યા. એટલે હું અને મારા સરપંચના પતિ મનુભાઈ અમે એને રૂબરૂ ગયા. અમે એની પાસે લેખિત બધી માહિતી દીધી. અમારી હાજરીમાં એમ કીધું પાણી છૂટશે છૂટશે ને છૂટશે. એટલે અમે અમારી રીતના અમે એને લાગણી કરી કે બેન તમે પાણી છોડવાની વાત ન કરો, તમે ગામની હિતની વાત તમે સાંભળો. એ ભાઈ બેને અમારી કોઈ પણ વાત ન સાંભળી, અમારી એક પણ રજૂઆત ન સાંભળી. પછી અમે કલેક્ટરને મળ્યા, જિલ્લા વિકાસ અધિકારી મળ્યા, આ એકો એક અધિકારીને મળી એને અમે આશ્વાસન દીધું. પણ એને અમને ક્યારેય આમાં કોઈ પણ અધિકારી અમને મદદરૂપ થયા નથી. ભાજપના એક પણ આગેવાનો અમારા ગામમાં અમને આશ્વાસન દેવા આવ્યા નથી. કોંગ્રેસના એક પણ ધારાસભ્ય કે કોંગ્રેસના જોડાયેલા કોઈ પણ આગેવાનો અમારી મુલાકાતે ગામ માટે આવ્યા નથી. એટલે અમારો સખત વિરોધ છે. અને અહીંયા અત્યારે 2000ની પબ્લિક છે અને હાઈન થાય તો અહીંયા 4000 પબ્લિક છે. કારણ કે આ તો ગામનો પ્રશ્ન છે અને ગામના પ્રશ્ન માટે હું જાહેર કહું છું, તમે લખજો જ આ શબ્દો કે અમે ઉપસ ઉપર ઉતરણ છીએ, ગાંધી સીધીએ છીએ. સરકારને એક પણ મિલકતને નુકસાન ન કરે એની અમે ગામ લોકો વતી હું જવાબદારી લઉં છું. અને મારું છેલ્લું મંતવ્ય તમે સાંભળો કે આના માટે પ્રાણ દેવા હોય તો હું બધા રાણા હું અમે જાહેરમાં કહું છું, નાયે કહું છું, હું પ્રાણ દઈ પણ પાનેલીની પ્રજાને દુઃખી નહીં થવા દઉં અને પાણી નહીં છોડું. એટલી મારી વિનંતી. જય માતા.